નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ બાલાજી એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફરી ઉપસ્થિત થયા છીએ આપની સમક્ષ એક નવા કરંટ અફેર્સના વિડીયો સાથે. આ વિડીયો લેક્ચરમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ 54મા જ્ઞાનપીઠ પુરસ્કાર વિશેની. તો જે 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2018માં અપાયેલો છે તે શ્રી અમિતાવ ઘોષને આપવામાં આવેલો છે. તો આ વિડીયો લેક્ચરમાં સંપૂર્ણ આ વિષયની માહિતી આપણે મેળવવાના છીએ. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. તો મિત્રો, આપ અહીં ચિત્રમાં જોઈ શકો છો તેમ સરસ્વતી માતાની કાંસ્ય પ્રતિમા જે જ્ઞાનપીઠ એવોર્ડમાં આપવામાં આવે છે, અને શ્રી અમિતાવ ઘોષનું એક પિક્ચર જે છે એ આપણે અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે. તો આગળ એમના વિશે વાત કરીએ તો 2018નો જ્ઞાનપીઠ પુરસ્કાર શ્રી અમિતાવ ઘોષને એનાયત કરવામાં આવેલો છે. મિત્રો, અમિતાવ ઘોષ જે છે એ અંગ્રેજી લેખક તરીકે જાણીતા છે અને તેમની લગભગ બધી જ નવલકથાઓ અંગ્રેજીમાં લખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, વધુમાં વાત કરીએ તો આ જે એવોર્ડ જે છે અમિતાવ ઘોષને એનાયત કરવામાં આવેલો છે, તો અમિતાવ ઘોષના નામની પસંદગી એ પસંદગી સમિતિના કયા અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી હતી તેની વાત કરીએ તો શ્રી પ્રતિભા રાય દ્વારા આ પસંદગી સમિતિના અધ્યક્ષ જેવો હતા અને તેઓએ શ્રી અમિતાવ ઘોષના નામની પસંદગી કરેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અમિતાવ ઘોષની પ્રથમ નવલકથાની વાત છે, તો પ્રથમ નવલકથા તેમની 1986માં પ્રકાશિત થયેલી, જેનું નામ છે ધ સર્કલ ઓફ રીઝન. ત્યારબાદ 1988માં ધ શેડો લાઇન્સ નામની નવલકથા તેમના દ્વારા લખવામાં આવેલી હતી. આ 1988માં શેડો લાઇન્સ નામની નવલકથા લખવા બદલ તેઓને 1989માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં પણ આવેલો છે. તો આ એક મહત્વનો પ્રશ્ન બની શકે છે કે 1989માં ધ શેડો લાઇન્સ ને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત થયેલો છે. અમિતાવ ઘોષની આ એક નવલકથા છે. ત્યારબાદ તેમની અન્ય કૃતિઓની અહીંયા વાત કરીએ તો ધ કલકત્તા ક્રોમોસમ, ધ ગ્લાસ પેલેસ અને ધ હંગ્રી ટાઈડનો પણ સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ ત્રણ ભાગમાં તેમની નવલકથા એક વહેંચાયેલી છે કે સી ઓફ પોપીસ, રિવર ઓફ સ્મોક, ફ્લડ ઓફ ફાયર. આ ત્રણેય ભાગ જે છે નવલકથાના એ શેના ઉપર આધારિત છે તો એની અહીંયા વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ચાલતા ભારત અને ચીન વચ્ચેના અફીણના વેપાર ઉપર આ જે ત્રણેય ભાગ છે એ નવલકથાના આધારિત છે. કયા કયા? સી ઓફ પોપીઝ, રિવર ઓફ સ્મોક અને ફ્લડ ઓફ ફાયર, કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ચાલતા ભારત અને ચીન વચ્ચેના અફીણના વેપાર પર આધારિત નવલકથા છે. હવે અમિતાવ ઘોષ વિશે થોડી વધારે માહિતી મેળવીએ તો અમિતાવ ઘોષનો જન્મ એ કલકત્તા ખાતે થયેલો. ત્યારબાદ તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ જે છે એ દહેરાદૂનની દૂન સ્કૂલમાંથી તેઓએ પ્રાપ્ત કરેલું અને તેઓએ કોલેજ અભ્યાસ તેઓની દિલ્હીની સેન્ટ સ્ટેફિન કોલેજમાંથી કરવામાં આવેલો છે તેમના દ્વારા. ત્યારબાદ મિત્રો, 1989માં સાહિત્ય અકાદમી પુરસ્કાર તેઓને ધ શેડો લાઇન્સ માટે મળેલો છે, તે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ 2007માં ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર પણ શ્રી અમિતાવ ઘોષને એનાયત કરવામાં આવેલો છે. 2009માં રોયલ સોસાયટી ઓફ લિટરેચરના ફેલો તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂકેલા છે અને 2015માં ફોર્ડ ફેડરેશન આર્ટ ઓફ ચેન્જના ફેલો તરીકે પણ તેઓ રહી ચૂકેલા છે. ત્યારબાદ મિત્રો, 2018માં ભારતમાં સાહિત્ય ક્ષેત્રે સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર જેને માનવામાં આવે છે તે જ્ઞાનપીઠ પુરસ્કાર તેઓને તાજેતરમાં એનાયત કરવામાં આવેલો છે. મિત્રો, જ્ઞાનપીઠ એવોર્ડની વિશે વધુમાં માહિતી આપણે મેળવીએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે. આ પુરસ્કાર 1961થી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સ્થાપક ઉદ્યોગપતિ જે હતા શાંતિપ્રસાદની સ્મૃતિમાં જૈન સાહુ પરિવાર દ્વારા આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. અને જ્ઞાનપીઠ પુરસ્કારમાં 49મા પુરસ્કારથી 22 ભાષા બંધારણની 8મી સૂચિમાં 22 માન્ય ભાષાઓ સિવાય અંગ્રેજી ભાષામાં પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો, ખાસ અહીં એ જ વાત કરવામાં આવી છે કે 49મો એવોર્ડ જ્યારે આપવામાં આવતો હતો તે સમયે જ્ઞાનપીઠ એવોર્ડ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બંધારણની 8મી સૂચિ અનુસાર 22 માન્ય ભાષા સિવાય અંગ્રેજી ભાષામાં ના સાહિત્ય ક્ષેત્રમાં પણ આવા જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે.
તો અહીં મિત્રો ખાસ એક અગત્યનો પ્રશ્ન બને છે કે 49માં પુરસ્કારથી નક્કી કરવામાં આવ્યું કે 22 માન્ય ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ આ પુરસ્કાર આપવામાં આવશે, પરંતુ આ અંગ્રેજી ભાષાનો પુરસ્કાર સૌપ્રથમ કોને એનાયત કરવામાં આવેલો? તો આ 54મો જે જ્ઞાનપીઠ એવોર્ડ અમિતાવ ઘોષને આપવામાં આવ્યો તે જ અંગ્રેજી ભાષાના પ્રથમ સાહિત્યકાર અમિતાવ ઘોષ, જે અંગ્રેજી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ પુરસ્કાર વિશેની, તો આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયા રોકડ રકમ પ્લસ સરસ્વતી માતાજીની કાંસાની પ્રતિમા આપવામાં આવે છે અને સાથોસાથ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવે છે. મિત્રો શરૂઆતની વાત કરીએ તો 1965 દરમિયાન પ્રથમ જે એવોર્ડ એનાયત કરવામાં આવેલો તો એ સમય દરમિયાન 1 લાખ રૂપિયા રોકડ રકમ આપવામાં આવતી, પ્રશસ્તિપત્ર અને કાંસાની પ્રતિમા આપવામાં આવતી. ત્યારબાદ 2005થી તે રકમ 1 લાખથી વધારીને 7 લાખ રૂપિયા સુધીની કરવામાં આવેલી છે અને જે હાલમાં 11 લાખ રૂપિયા છે. હવે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયતની વાત કરીએ તો આ પુરસ્કાર કોને કોને મળી ચૂક્યો છે, તો ખાસ મહત્ત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ 1965માં મલયાલમ ભાષાના કવિ જી શંકર કુરૂપને તેમની કૃતિ ઓડક કુઝલ નામની કૃતિ જે હતી તે બદલ એનાયત કરવામાં આવેલો છે. મિત્રો ઓડક કુઝલ જે છે એનું ગુજરાતીમાં અનુવાદ કરીએ તો વાંસળી તેનો અનુવાદ થાય છે. તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં મલયાલમ ભાષાના કવિશ્રી સાહિત્યકાર શ્રી જી શંકર કુરૂપને તેમની કૃતિ ઓડક કુઝલ બદલ આપવામાં આવેલો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પ્રથમ મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળેલો છે, તો કે કોણ જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એ કોણ કઈ પ્રથમ મહિલાએ જીતેલો છે, તો બંગાળી ભાષાના કવિયત્રી શ્રી આશાપૂર્ણા દેવીએ તેમની કૃતિ પ્રથમ પ્રતિશ્રુતિ માટે આ એવોર્ડ જ્ઞાનપીઠ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો હવે ગુજરાતી સાહિત્ય વિશેની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને કોને મળેલો છે, તો પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ પ્રથમ ગુજરાતી સાહિત્યકારને જે કે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવેલો છે પ્રથમ જે છે એ 1967માં ઉમાશંકર જોશીને તેમની કૃતિ નિશિત માટે એનાયત કરવામાં આવેલો છે. ત્યારબાદ 1985માં પન્નાલાલ પટેલને તેમની કૃતિ માનવીની ભવાઈ માટે એનાયત કરવામાં આવેલો છે અને 2001માં રાજેન્દ્ર શાહને તેમની કૃતિ ધ્વનિ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. મિત્રો 2015માં રઘુવીર ચૌધરીને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. અહીંયા મિત્રો ખાસ એ ધ્યાન રાખવા જેવું છે કે ઘણી બધા પુસ્તકોમાં વાત કરવામાં આવી છે કે રઘુવીર ચૌધરીને 2015-16માં જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવેલો અને એ અમૃતા કૃતિ માટે મળેલો છે, પરંતુ સાતત્ય એનું એ છે કે 2015માં રઘુવીર ચૌધરીને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. આ એની વાસ્તવિકતા છે, પરંતુ ઘણા પુસ્તકોમાં અમૃતા કૃતિ માટે મળેલો છે તો એ પણ તમે યાદ રાખી શકો છો. રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા જે છે એનું નામ પૂર્વરાગ છે અને ખોટા સાથે ખોટું યાદ રાખીએ તો અમૃતા કૃતિ માટે 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો મિત્રો આ હતો જ્ઞાનપીઠ એવોર્ડ વિશેની સંપૂર્ણ માહિતી, જે 54મો જ્ઞાનપીઠ એવોર્ડ તાજેતરમાં એનાયત અમિતાવ ઘોષને થયેલો છે તેની લગ્ન કરંટ અફેરની સંપૂર્ણ માહિતી. વધુ માહિતી માટે અમારી સાથે હંમેશા બન્યા રહો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઇક આપો, કમેન્ટ કરો અને આપના મિત્રો સુધી અવશ્ય ને અવશ્ય શેર કરો. મિત્રો અહીં અમારી યુટ્યુબ ચેનલની પણ લિંક આપવામાં આવેલી છે અને ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપવામાં આવેલી છે. વધુમાં મિત્રો કે આ વિડીયો લેક્ચરની PDF પણ અમારા યુટ્યુબ ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, તો ત્યાંથી આપ આ PDFને પણ ડાઉનલોડ કરી શકો છો અને આપના મિત્રો સુધી આને અવશ્યથી શેર કરશો. ઓફલાઈન તમારે વાંચવું હોય તો એના માટે આ PDF પણ નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એડ કરવામાં આવેલી છે. તો વધુ સમય ન લેતા મિત્રો આજના વિડીયોને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું નવા એક કરંટ અફેર્સના વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.